7.13 ક્વેશ્ચન છે. એમાં કહ્યું છે કે એક બાળક તેના બે હાથ પોળા કરી અને ટર્ન ટેબલ પર ઊભો છે. ટર્ન ટેબલ એ 40 રિવોલ્યુશન પર મિનિટ ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. જો બાળક તેના બંને હાથ પાછા વાળે તેનાથી જડત્વની ચાક માત્રા ઘટે છે અને પ્રારંભિક કરતા એ 2/5 ગણી થઈ જાય છે તો એની કોણીય ઝડપ કેટલી. બીજું કહ્યું છે કે નવી ગતિ ઉર્જા તેના પ્રારંભિક ગતિ ઉર્જા કરતા વધુ છે તો આ વધારો કઈ રીતે છે એ પણ સમજાવવાનો છે. તો જો અહીંયા સમજ રાખીએ આપણે કે પહેલા જે આપ્યું છે ડેટા મુજબ ચેક કરીએ તો પ્રારંભિક કોણીય ઝડપ 40 રિવોલ્યુશન પર મિનિટ છે એટલે આરપીએમ કહી શકે. બીજી કોણીય ચાક માત્રા છે પહેલા કરતા 2/5 ગણી છે. બીજી છે એ 2/5 ગણી તો આઈ ટુ બરાબર 2/5 આઈ વન થશે. આ રિલેશન આપણને મળ્યું. હવે એના પછી અહીંયા જો વેગમાન કોઈ એક્સટર્નલ ટોર્ક લાગતું નથી, બાહ્ય ટોર્ક લાગતું નથી, એટલા માટે કોણીય વેગમાન અચળ રહેશે. તો વેગમાન સંરક્ષણના નિયમ મુજબ, કોણીય વેગમાન સંરક્ષણના નિયમ મુજબ આઈ વન ઓમેગા વન બરાબર આઈ ટુ ઓમેગા ટુ. હવે આઈ વન આઈ ટુ નું રિલેશન આપણને આપ્યું છે, ઓમેગા વન આપ્યા છે તો ઓમેગા ટુ જે બીજા નંબરની કોણીય ઝડપ મળી જશે. તો અહીંયા આપણે આઈ વન ઓમેગા વન 40 લખ્યા અને આઈ ટુ ના બદલે લખી દઈશું 2/5 આઈ વન. તો ઓમેગા ટુ જે છે એ 100 આરપીએમ જેટલી મળશે. એ કોણીય ઝડપનો આન્સર આવ્યો. હવે નેક્સ્ટ એના પછી પ્રારંભિક ગતિ ઉર્જા અંતિમ ગતિ ઉર્જા ચેક કરીએ તો બંને અલગથી શોધી કાઢીએ છીએ. તો પ્રારંભિક ચાક ગતિ ઉર્જા લખીએ તો 1/2 આઈ વન ઓમેગા વન સ્ક્વેર આવશે. 1/2 આઈ વન ઓમેગા વન સ્ક્વેર. હવે આઈ વન અત્યારે હાલ એમના એમ રાખીએ છીએ પણ ઓમેગા વન ની વેલ્યુ છે એ 40 છે. તો અહીંયા લખીએ છીએ 1/2 આઈ વન અને 40 નો વર્ગ એટલે 800 આઈ વન મળશે. ત્યારબાદ જોઈએ કે K2 જોઈશું અંતિમ ગતિ ઉર્જા. તો 1/2 આઈ ટુ ઓમેગા ટુ સ્ક્વેર. હવે આઈ ટુ ના બદલે 2/5 આઈ વન કરીએ ને ઓમેગા ટુ અહીંયા 100 શોધી રહ્યા છે એ લખી દઈશું. તો અહીંયા 2/5 આઈ વન અને ઓમેગા ટુ 100 થશે. દેટ મીન્સ 2000 આઈ વન જવાબ આવશે K2 બરાબર. હવે K1 થયો 800 આઈ વન, K2 થયો 2000 આઈ વન. હવે K2 બાય K1 કરી લઈએ. K2 બાય K1 2000 આઈ વન ભાગ્યા 800 આઈ વન તો 2.5 જેટલો મળશે. એનો મતલબ K2 વધારે છે. હવે કયા કારણથી વધુ હશે તો એક વસ્તુ સમજ રાખીએ કે જ્યારે છોકરી પોતાના હાથ ખુલ્લા રાખશે તો જડત્વની ચાક માત્ર વધુ છે તો કોણીય ઝડપ ઘટશે અને જ્યારે હાથ બંધ કરશે જડત્વની ચાક માત્ર ઘટે છે તો કોણીય ઝડપ વધશે. તો અહીંયા જો પ્રારંભિક કરતા નવી ચાક ગતિ ઉર્જામાં 2.5 ગણો વધારો છે. એનું કારણ આંતરિક ઉર્જાના કારણે, અથવા સીધા શબ્દોમાં લખો જ્યારે બાળક હાથ પાછા ખેંચે તો એ સિચ્યુએશનમાં શું થશે કે જડત્વની ચાક માત્ર ઘટશે અને એના કારણે ગતિ ઉર્જા વધશે. 3 kg દળ છે, 40 સેન્ટીમીટર ત્રિજ્યાનો પોલો નળાકાર છે. પોલો નળાકાર એની જડત્વની ચાક માત્રા થાય mr સ્ક્વેર. તો 30 ન્યૂટન બળ લગાડવામાં આવે છે, કોણીય પ્રવેગ કેટલો. જો કે કોન્સેપ્ટ સિમ્પલ છે, તમે લોકો ધ્યાન પર રાખીને સમજી શકો છો કોન્સેપ્ટમાં, આમાં કોઈ વધારે લાંબી ગણતરી આવશે નહીં. તમને અહીંયા m આપ્યો છે, ત્રિજ્યા આપી છે અને બળ આપ્યું છે, આટલી વસ્તુ આપ્યું છે, પ્રવેગ માંગ્યો છે. તો પહેલા આપણે ટોર્ક શોધીશું. ટાઉ બરાબર થશે r ઇન્ટુ f, બળ ગુણ્યા લંબ અંતર. આ ટોર્ક આવ્યું. હવે બીજી જડત્વની ચાક માત્રા, જડત્વની ચાક માત્રાનું સૂત્ર પોલો નળાકાર છે એટલે એમ આર સ્ક્વેર. હવે ટાઉ બરાબર કયું સૂત્ર, આઈ આલ્ફા. આલ્ફા બરાબર ટાઉ અપોન આઈ, એના પરથી આપણને ટાઉ આઈ શોધી કાઢે એ મળી જશે. અને રેખીય પ્રવેગ શોધો હોય તો આલ્ફા ઇન્ટુ આર આવશે, એમાંથી રેખીય પ્રવેગ આવે. કોન્સેપ્ટ આટલો થશે, ધ્યાન પર રાખીને કેલ્ક્યુલેશન સમજીએ તો ખબર પડી જવી જોઈએ. પહેલા ટાઉ બરાબર આર ઇન્ટુ એફ, જડત્વની ચાક માત્રા એમ આર સ્ક્વેર, ટાઉ બરાબર આઈ આલ્ફા, એમાંથી આલ્ફા મળી ગયો, એ બરાબર આલ્ફા આર. ઓકે, અહીંયા લખીએ છીએ એમ બરાબર 3 kg, ત્રિજ્યા 40 સેન્ટીમીટર એટલે 0.4 મીટર. ત્યારબાદ બળ આપ્યું છે 30 ન્યૂટન. હવે જડત્વની ચાક માત્રા તો એમ આર સ્ક્વેર થશે. એમ અને આર ની કિંમત લખી દો, એમ ની કિંમત 3, આર 0.4 નો વર્ગ. તો ફાઇનલી 0.48 kg m² જવાબ મળે. પછી ટોર્ક શોધીએ તો ટોર્ક બરાબર આર ઇન્ટુ એફ લખી દીધું, આર ની કિંમત એફ ની કિંમત લખી તો 12 જૂલ જેટલું ટોર્ક આવ્યું છે. જૂલ ના લખાય, એનો એકમ કયો થશે, ન્યૂટન મીટર થશે. અહીંયા આપણે એકમ ચેન્જ કરવો પડશે કારણ કે જૂલ કાર્યનો એકમ છે. હવે ટોર્ક ખતમ થઈ ગયું, પછી ટાઉ બરાબર આઈ આલ્ફાનો યુઝ કરીએ તો આલ્ફા બરાબર ટાઉ અપોન આઈ, તો આની કિંમત થઈ જશે 25 રેડિયન પર સેકન્ડ. વાસ્તવમાં રેડિયન પર સેકન્ડ સ્ક્વેર આવશે કારણ કે આલ્ફા છે. હવે ત્યારબાદ આપણે પ્રવેગની જોઈએ તો રેખીય પ્રવેગ ચેક કરીએ તો એ બરાબર આલ્ફા ઇન્ટુ આર થશે, જ્યાં આર ની કિંમત 0.4, આલ્ફા આપણે 25 શોધ્યો
तो आपने ए बराबर 10 मीटर पर सेकंड स्क्वेर थे तो आटलो प्रवेग मिली जैसे। 7.15 क्वेश्चन है, एमां कह्युं कि एक रोटर 200 रेडियन पर सेकंड नी कोणीय झड़प जाळवा माटे एंजीन 180 न्यूटन मीटर टॉर्क प्रस्थापित करे छे, तो पावर केटलो हशे? अहींया सीधो इक्वेशन आवशे, पी बराबर टाउ इंटू ओमेगा, तो टाउ आप्यो छे, ओमेगा आप्यो छे, बस सीधी कैल्क्युलेशन में किंमत मूकी दो, तो ओमेगा 200 रेडियन पर सेकंड, टाउ 180 न्यूटन पर मीटर, तो पी बराबर टाउ इंटू ओमेगा, तो आपणे 200 गुणिया 180 करिए तो आपने रिजल्ट में आवशे 3600 वोट, आटलो पावर वपराशे। 7.16 क्वेश्चन छे, आर त्रिज्या नी तकती छे, एमांथी आर बाय टू त्रिज्या नुं छिद्र कापी लेवामां आवे छे, तो आ छिद्र मूल केन्द्र थी मूल केन्द्र ना डिस थी आर बाय टू अंतरे छे, गुरुत्व केन्द्र शोधवानुं छे। तो अहींया आपणे एक वस्तुनी समझ राखी आकृति परथी, आपणी आ रीतनी आकृति छे, એમાંથી આર બાય ટુ નો ભાગ કાપી લીધો છે, આ ત્રિજ્યા છે એ આર છે, જેના ભાગ કાપ્યો છે એની ત્રિજ્યા થશે આર બાય ટુ। હવે આ રીતે ભાગ કાપ્યો હોય તો આની ગણતરી તમે તમને નીટના લેક્ચરમાં સમજાવ્યું હતું એ પ્રમાણે બી ગણી શકો, અથવા તમે પ્રોપર થોડી મેથડના આધારે લખવા માંગો તો એ પ્રમાણે પણ કરશે। જેમ કે અહીંયા બતાવ્યું છે એક તકતી છે એનું એકમ ક્ષેત્રફળ દીઠ દર સિગ્મા છે, એ તકતી હોય તો એનું એકમ ક્ષેત્રફળ દીઠ દર સિગ્મા છે। હવે આખી તકતી લઈએ તો એનું કુલ દળ જોવા જાવ તો સિગ્મા ઇન્ટુ એ થાય, કારણ કે એકમ ક્ષેત્રફળ માટે દળ સિગ્મા, તો એ ક્ષેત્રફળ હોય તો દળ કેટલું હોય? સિગ્મા ઇન્ટુ એ। હવે એમ બરાબર જોવા જાવ તો સિગ્મા આખી તકતીનું ક્ષેત્રફળ કેટલું? તો પાઈ આર સ્ક્વેર, તો પાઈ આર સ્ક્વેર ઇન્ટુ સિગ્મા, એનું કુલ દળ એમ ધારી લીધું છે। તો સમજો પેલા આખી તકતીનું દળ કેપિટલ એમ ધાર્યું છે, હવે એના બરાબર જોવા જઈએ શું થાય? સિગ્મા ઇન્ટુ એ, અને સિગ્મા ઇન્ટુ એ એટલે પાઈ આર સ્ક્વેર થશે। હવે ત્યારબાદ નાની જે આર બાય ટુ ત્રિજ્યાની તકતી છે એનું દળ, તો સિગ્મા ઇન્ટુ એ પણ આવશે, પણ એમાં આપણે જોઈએ તો સિગ્મા તો બરાબર, પણ એનો એરિયા કેટલો? તો પાઈ આર બાય ટુ નો સ્ક્વેર, ધેટ મીન્સ કહેશે કે પાઈ આર સ્ક્વેર ઇન્ટુ સિગ્મા બાય ફોર થાય, પાઈ આર સ્ક્વેર ઇન્ટુ સિગ્મા ના બદલે એમ લખાય, ધેટ મીન્સ એમ બાય ફોર આવે આન્સર, તો આ નાની તકતીનું દળ એમ બાય ફોર। તો બાકી રહેલા ભાગનું દળ કેટલું? તો એમ વન માઇનસ એમ ટુ, હવે એમ વન માઇનસ એમ ટુ એટલે આ એક એમ છે, એક બીજો એમ બાય ફોર છે, તો ધેટ મીન્સ થશે 3m/4, તો બાકી રહેલાનું દળ 3m/4 આવ્યું છે। હવે આપણે દ્રવ્યમાન કેન્દ્ર શોધવું હોય તો આપણે સૂત્ર લખીએ m1x1, બાકી રહેલી જે ભાગ છે, સમજો આ બાકી રહેલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર, તો m1x1 પ્લસ m2x2 ડિવાઇડેડ બાય m1 પ્લસ m2। અહીંયા આપણે કિંમત મૂકતા જઈએ તો હવે સમજ રાખજો, આ આખો ભાગ છે એમાંથી આ તકતી કાપી લીધી છે, એટલે m1 એટલે મૂળ ભાગ આવશે, તો m1 નું દળ m છે, આખી તકતી લીધી છે એનું દળ એમ છે, એનું સેન્ટર ઓફ માસ ઉગમ બિંદુ ઉપર જ છે એટલે એ 0 લખ્યું છે। m2 છે એ આ નાની ભાગ થશે એટલો કાપ્યો છે, તો માઇનસ કરી m2 ના બદલે m/4 લખ્યું છે, અને એનું સેન્ટર ઓફ માસ કેટલા અંતરે છે? r/2 અંતરે, તો r/2 લખ્યું, અને ટોટલ માસ જોઈએ તો ટોટલ માસ તમે 3m/4 લખો અથવા m-m/4 લખો। તો ફરી એક વાત સમજીએ છીએ આ કોન્સેપ્ટમાં શું કરીએ, બાકી રહેલી તકતીનું દળ, તો m1x1-m2x2 ડિવાઇડેડ બાય m1-m2 આવે, તમને એ યાદ રાખવામાં ઈઝી પડશે, m1x1-m2x2 ડિવાઇડેડ બાય m1-m2। તો આખી તકતીનું દળ કેપિટલ એમ ઇન્ટુ 0 કર્યા, આ બાકી રહેલી તકતી છે એનું દળ m/4 ઇન્ટુ એનું સેન્ટર ઓફ માસ ડિસ્ટન્સ r/2, અને m-m/4 એટલે 3m/4 આવે। ફાઇનલ રિઝલ્ટ ચેક કરશો તો આમાં થશે m/8 થશે, અને નીચે આવે 3m/4, તો ઉપર જતું રહેશે, આ રીતનું રિલેશન રહે, -r/6 જવાબ આવે, તો એક્સ અક્ષ ઉપર એનું અંતર છે -r/6 થશે, વાય અક્ષ ઉપર તો ઉગમ બિંદુ ઉપર જ રહેશે। મીટર પટ્ટીના મધ્યમાં છરીની ધાર સંતુલિત છે, ઓકે, અહીંયા આપણને જે આકૃતિ આપી છે એ મુજબ સમજીએ, આ એક મીટર પટ્ટી છે એના મધ્યમાં અહીંયા છરુની ધાર સંતુલિત છે, તો હવે એ કન્ડિશન બતાવી છે, જે એવા બે સિક્કા લેવામાં આવે છે દરેકનું દળ 5 ગ્રામ છે, તેને 12 સેન્ટીમીટરના નિશાની પર મૂકવામાં આવે છે, તો સંતુલન સ્થાન 45 સેન્ટીમીટરે ખસી જાય છે, મીટર પટ્ટીનું દળ કેટલું? જો અહીંયા સમજ રાખીએ, આ રીતની એક મીટર પટ્ટી છે, તો મીટર પટ્ટી પહેલા નોર્મલ સ્ટેજમાં હતી ત્યારે એને વચ્ચેના ભાગે આ રીતે પ્રોવાઈડ કરેલી હતી, ત્યારે આ અંતરે 50 હતું,
आ 50 હતું કારણ મીટર પટ્ટી લંબાઈ 100 સેન્ટીમીટર હશે હવે એને જ્યારે અહીંયા 12 ગ્રામના બે સિક્કા આ 5 ગ્રામના બે સિક્કા મૂક્યા બે સિક્કા એટલે એનું દળ કેટલું થઈ ગયું 10 ગ્રામ જેટલું થયું તો 10 જી જેટલું નીચે લાગ્યું છે વજન હવે અહીંથી આ ડિસ્ટન્સ છે 12 સેન્ટીમીટર ત્યારે સંતુલન સ્થાન છે એ 45 સેન્ટીમીટર આવી જાય છે તો અહીંથી આ અંતર 45 સેન્ટીમીટર થયું તો અહીંયા અંતર બતાવું તો અહીંયા 45 સેન્ટીમીટર આ અંતર 12 સેન્ટીમીટર ठीक है तो आ बने रिलेशन अहीं थी आपणे गणीए तो आ अंतर 12 सेंटीमीटर अने आ 45 छे अने आ टोट अहीं थी मध्य बिंदु नो अंतर 50 छे तो हवे अहीं कीधुं छे के भाई संतुलित थाय छे तो मीटर पट्टी दळ केटलुं धारो के मीटर पट्टी दळ एम छे तो ए फाइंड करवुं छे तो हवे अहीं आपणे कोई पण संतुलित अवस्थामां छे एटले टोर्क 0 लई शकीए तो टोर्क के पॉइंट ने अनुलक्षीने ज्यां पिवोट कर्यो छे त्यांथी ज 0 लई लेवामां आवशे तो અહીંયા આપણે બતાવીએ છીએ જેમ કે પહેલા મીટર પટ્ટી ફરી એકવાર બતાવું છું જે સમજ રાખજો મીટર પટ્ટી એમ દળની છે તો એનું દળ એના મધ્યમાં લાગે વજન બળ તો એનું મધ્યમાં એનું વજન બળ હશે એમજી જેટલું બીજી વસ્તુ કે અહીંયા 5 ગ્રામના બે સિક્કા મૂક્યા છે તો એ 10 ગ્રામ છે અને એનું અહીંથી અંતર છેડેથી 12 સેન્ટીમીટર છે સંતુલિત સ્થાન આવી જશે 45 સેન્ટીમીટર અહીંયાથી આપણે ટોર્ક 0 કરીશું તો ટોર્ક 0 કરીએ तो ये माटे तमे आ रीते लखो अथवा हूँ तमने अहींया बतावुं छुं के टोर्क 0 होय तो बळ गुण्या लंब अंतर एटले F1 R1 इज इक्वल टू F2 R2 तो हवे F1 केटला 10 G थशे एनुं लंब अंतर गणीए तो एनुं लंब अंतर जे छे ए थी 45 ओछा 12 कहेवामां आवे बराबर आ बाजु MG अने एनुं लंब अंतर छे એ અહીંથી અંતર 50 અહીંથી 45 એટલે 45 50 ઓછા 45 એટલે 5 આવશે અને ફાઇનલી એમ મળે જેને અહીંયા સમજ રાખીએ 10 જી ગુણ્યા અહીંયા 10 જી નું પહેલા લીધું છે તો 10 જી નું અંતર 45 ઓછા 12 તો આપણે લખી ગયું બરાબર એમ જી ગુણ્યા 50 ઓછા 45 અથવા સીધું લખી દો 5 લખી દો તો એ ચાલે જી જી કેન્સલ થઈ જશે અને ફાઇનલી સોલ્યુશન લઈશું તો આપણને એમ બરાબર આવશે 66 ગ્રામ મળશે મીટર પટ્ટીનું દળ 66 ગ્રામ હોય ઓકે અહીંયા આગળની થિયરી સમજી એના પહેલા કોન્સેપ્ટ સમજવો બહુ જરૂરી છે એટલે અહીંયા કોઈ ગબડતા પદાર્થની વાત થશે તો ગબડતા પદાર્થનો કોન્સેપ્ટ એકવાર પહેલા ક્લિયર કરી લઈએ જેથી સમજ આવશે તો દાખલાઓમાં સમજ ઈઝી પડશે કોઈ પણ પદાર્થ ગબડે તો એનું સેન્ટર ઓફ માસ રેખીય ગતિ કરશે સેન્ટર ઓફ માસ રેખીય ગતિ આખો પદાર્થ ચાક ગતિ કરે તો આમાં બે પ્રકારની ગતિ ઊર્જા આવી ગઈ છે એક રેખીય ગતિ ઊર્જા હાફ એમ વી સ્ક્વેર આવશે અને બીજી ચાક ગતિ ઊર્જા હાફ આઈ ઓમેગા સ્ક્વેર આવશે તો જ્યારે પદાર્થ ગબડી નીચે આવતો હોય તો એની કુલ ગતિ ઊર્જા કેટલી તો હાફ એમ વી સ્ક્વેર પ્લસ હાફ આઈ ઓમેગા સ્ક્વેર અને સ્ટેપ વાઇઝ લખવા જઈએ પ્રોપર રીતે તો હાફ એમ વી સ્ક્વેર એ તો એમના એમ રાખું છું પણ આઈ ના બદલે લખું તો હાફ આઈ ના બદલે હું એમ કે સ્ક્વેર લખી દઈશ અને ઓમેગા ના બદલે લખાય વી અપન આર That means this is v square upon r square. Finally check karin 1 half mv square bar kaad nakke. To 1 half mv square bar nikle. To kaus ma rese 1 plus k square by r square. And a total gati urja thase. Je darek ne dhyan par hoy to a dakhlao ma ganatri ma agal kaam lagse. That means total gati urja ketli aayi half mv square 1 plus k square by r square. Hove jyare padarth gabdi niche aavto hoy તો h ઊંચાઈથી નીચે આવે છે તો એની ટોટલ ગતિ સ્થિતિ ઊર્જા કેટલી ગુમાવશે mgh જેટલી અને સેમા કન્વર્ટ થઈ જશે આટલી ગતિ ઊર્જામાં હાફ mv સ્ક્વેર પ્લસ હાફ i ઓમેગા સ્ક્વેર ફાઇનલી તમે આ બંનેની કમ્પેરિઝન કરશો જ્યાં mv સ્ક્વેર ના સ્ટેપ લખશો તો v બરાબર તમને આ સૂત્ર આવશે 2gh v સ્ક્વેર બરાબર 2gh 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર અને આ સૂત્ર યાદ રાખવાનું છે v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2gh 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર થશે હવે પ્રવેગની વાત આવે તો જ્યારે પ્રવેગની વાત થશે તો અહીંયા પ્રારંભિક શૂન્ય પ્રવેગથી લે તો v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad ઇક્વેશન યુઝ કરીએ તો v સ્ક્વેર બરાબર 2ad લખાય હવે d બરાબર કેટલા d એટલે આ ડિસ્ટન્સ છે અહીંથી આવતા જે ડિસ્ટન્સ બને છે આ ડિસ્ટન્સ d છે તો sin થીટા બરાબર શું લખાશે h / d તો d બરાબર કેટલા લખાય h / sin થીટા હવે આપણે પ્રવેગના સૂત્ર જોવા જાઓ તો v સ્ક્વેર બરાબર 2ad છે d ના બદલે લખું h / sin થીટા અને પ્રવેગનું વિસ્કરનું બીજો આગળનું સૂત્ર 2gh 1 plus k square by r square હવામાંથી 2 ની h કોમન કાર્ડ કેન્સલ કરી નાખીએ તો a બરાબર કેટલા આવશે g sin theta
वन प्लस के स्क्वेर बाय आर स्क्वेर, देट मीन्स आपने त्रण सूत्र याद होवा जोईए अगबरता पदार्थ माटे। एक गति ऊर्जा टोटल केटली, तो हाफ एम वी स्क्वेर वन प्लस के स्क्वेर बाय आर स्क्वेर। वेग केटलो, वी स्क्वेर बराबर टू जी एच वन डिवाइडेड बाय वन प्लस के स्क्वेर बाय आर स्क्वेर। प्रवेग केटलो, तो जी साइन थीटा डिवाइडेड बाय वन प्लस के स्क्वेर बाय आर स्क्वेर। तो आगळना दाखलाओमां समझ ईजी थशे। एक घन गोळो एक ज ऊंचाईना अलग अलग नमन कोणेथी ढळता समतल परथी गबड़े छे, तो शुं दरेक वखत समान झड़प समान साथे नीचे पहोंचशे? बीजामां कह्युं छे के वधु समय कोण लेशे, अने जो एम होय तो क्या समतल पर अने शा माटे समय समान हशे के नहीं होय, अने साथे क्या समतल पर वधु झड़प हशे, वधु समय लेशे? तो अहीं आपणे प्रवेगनुं वेगनुं इक्वेशन लखीए छीए। ए बराबर थशे जी साइन थीटा नीचे वन प्लस के स्क्वेर बाय आर स्क्वेर, जे मैं तमने आगळ समझाव्युं हतुं। अने बीजुं वेगनुं इक्वेशन थाय रूट टू जी एच नीचे वन प्लस के स्क्वेर बाय आर स्क्वेर। हवे आना परथी आपणे जोवा जोईए तो ज्यारे आ वेग छे एने थीटा साथे कोई लेवा देवा नथी, वेगने थीटा साथे कोई लेवा देवा नथी, एटले वेग बंने किस्सामां समान रहेशे, कारण के वेग एच उपर ज आधारित छे, ऊंचाई उपर ज आधारित छे, એને એંગલ કે ઢાળ કોઈના ઉપર ડિપેન્ડ નથી। એટલે ગમે ત્યારે ઢાળ પરથી ગબડી નીચે આવતો હોય તો નીચે તળિયે પહોંચે, તો કોઈ પણ ઢાળ ઉપરથી આવે તો નીચે આવે ત્યારે વેગ સમાન જ હશે। હવે સમય અલગ અલગ લેશે, સમય માટે આપણે એટલું કહી શકીએ જેનો ઢાળ વધારે હશે એનો સમય ઓછો હશે, જેનો ઢાળ ઓછો હોય એનો સમય વધુ હશે। તો અહીંયા આપણે જોઈએ તો એક કરતાં બીજા ઢાળ પર વધારે ગબડે છે, અહીંયા આપણે આકૃતિ આપી હોય તો જ આવું લખી શકીએ। આપણે टाइम चेक करिए आ ढाळ पर थी, समझो अहीं आ रीतनो ढाळ होय अने अहींथी कोई पदार्थ गबड़तो होय, अहींथी नीचे आवतो होय, आ आईटी एच छे, तो ए वखते जे आपणुं इक्वेशन छे टी बराबर टाइम थशे रूट टू एच अपॉन ए, आ इक्वेशनो यूज थशे। तो अहीं आपणने एटलो अंदाज छे कि ए शुं थशे, साइन थीटा उपर डिपेन्ड छे, ए थीटा उपर डिपेन्ड छे, तो ए प्रपोजनल टू साइन थीटा, तो टी प्रपोजनल टू थाय वन अपॉन रूट साइन थीटा। એનો મતલબ છે કે જો ઢાળ વધે તો સમય ઘટે, જો ઢાળ વધે તો સમય ઘટે, તો આ ઉપરથી કહી શકીએ જેટલો ઢાળ જેનો ઢાળ વધારે હશે એના માટે સમય ઓછો હશે। પોઈન્ટ 19 માં 2 મીટર ત્રિજ્યાનું એક વલય છે, 100 કેજી દળ છે, વલય એટલે રિંગ થશે, એની જડત્વની ચાક માત્ર mr² થાય, સમસ્થિતિ સપાટી પર એવી રીતે ગબડે છે કે જેથી એના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ 20 સેન્ટીમીટર છે પર સેકન્ડ છે, तो एने रोकवा माटे केटलू कार्य करवू पड़े। अहीं आपणे लखीए त्रिज्या 2 मीटर छे, दळ 100 केजी छे अने झड़प आपी छे 0.2 मीटर पर सेकंड, 20 सेंटीमीटर पर सेकंड 0.2 मीटर पर सेकंड, तो जे कार्य करीशुं ए गति ऊर्जाना जेटली जोवा मळशे। तो अहीं आपणे हवे चेक करीए टोटल गति ऊर्जा, चेक करीए तो कार्य बराबर पीपनी कुल गति ऊर्जा, टोटल गति ऊर्जा चेक करीशुं तो केटी प्लस के आर, अथवा तमे आ सूत्र आगळनुं लखी दो तो भी चाली जशे, ए आगळनुं इक्वेशन थशे वन हाफ एम वी स्क्वेर कौंसमां वन प्लस के स्क्वेर बाय आर स्क्वेर। तो अहींया हवे समजीए तो केटी प्लस के आर हाफ एम वी स्क्वेर प्लस हाफ आई ओमेगा स्क्वेर। हवे अहींया तमे दरेकनी वेल्यू लखो तो भी चाली जशे, हाफ एम वी स्क्वेर अने अहींया आई ना बदले રિંગ છે ને, રિંગની જડત્વની ચાક માત્ર એમઆર સ્ક્વેર થશે, તો એમઆર સ્ક્વેર લખ્યું, ઓમેગાના બદલે વી અપોન આર લખી દીધું છે। હવે આમાંથી તમે જ્યારે સાદુરૂપ આપશો તો આપણા માટે અહીંયા તમે ઓબ્ઝર્વ કરશો આર આર કેન્સલ થઈ જાય, હાફ એમવી સીએમ સ્ક્વેર પ્લસ હાફ એમવી સીએમ સ્ક્વેર દેટ ઇઝ એમવી સીએમ સ્ક્વેર રહેશે। હવે એમની કિંમત લખો, વી સીએમની કિંમત લખી દો, તો આટલો જવાબ આવશે। તમે આને આ સીધું ઇક્વેશન યુઝ કરીને બી કેલ્ક્યુલેશન લઈ શકો છો, ડબલ્યુ બરાબર k ટોટલ અને એનું સૂત્ર થશે હાફ એમ વી સ્ક્વેર વન પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર। જ્યારે રિંગ હોય તો કે સ્ક્વેર બાય આર સ્ક્વેર વન થશે, તે મેં તમને શીખવાડી દીધું, અને તમે સીધી કિંમત લખશો તો k ટોટલ અથવા w બરાબર થાય હાફ એમ વી સ્ક્વેર વન પ્લસ વન, એટલે ટુ ટુ કેન્સલ થશે, દેટ મીન્સ એમ વી સ્ક્વેર આવી જશે જે અહીંયા આવી ગયું છે। હવે એમની વીની કિંમત લખીએ એ જવાબ મળી જશે।